શિક્ષણ સહાયક યોજનાઓમાં અન્ય યોજનાઓ આપણે જોઈએ છે અને કાર્યક્રમ એમાં પહેલો છે ગૌસવ જેની અગાઉ પણ ચર્ચા આપણે કરેલી છે ચેપ્ટર 3 ના સંદર્ભમાં એટલે ત્યારે પણ તમને ગૌસવ એટલે શું એ વધારે સમજ પડી છે પણ ટૂંકમાં અત્યારે કહું તો એનો મુખ્ય ધ્યેય શું છે વિદ્યાર્થીઓનું નામાંકન થાય સ્થાયીકરણ થાય એટલે કે સતત 1-8 ધોરણમાં ઉઠ્યા વગર ડ્રોપ આઉટ થયા વગર ભણી શકે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે એ ધ્યેયને પાર પાડવા માટે ગુણોત્સવ અમલમાં આવેલો છે જેથી શાળા સુખ રીતે સરસ પોતાનું કામ શ્રેષ્ઠતમ રીતે કરી શકે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકે ત્યાર પછી બીજું છે દૂરવર્તી શિક્ષણ દૂરવર્તી શિક્ષણ એટલે શિક્ષણ આપતી ચેનલ આ ચેનલ પર પ્રાથમિક શાળાના 6-8ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે અને રાજ્યની તમામ બીએલએમની તાલીમાર્થીઓ એટલે કે વિદ્યાર્થીઓ માટે આ દૂરવર્તી શિક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ 3 તાસ ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજીના એક સતત 3 તાસ માઇસેટ દ્વારા રજૂ કરવામાં આવે અને એનું જીવંત પ્રસારણ વંદે ગુજરાતની લગભગ 16 જેટલી ચેનલમાં ચેનલ નંબર 10 ઉપર આ કાર્યક્રમ 24 કલાક જીસીઆરટી દ્વારા રજૂ કરવામાં આવે છે એટલે એનાથી શું થાય છે તો જે નવી પદ્ધતિથી વિદ્વત્તાયુક્ત શિક્ષકોને આમંત્રણ આપીને આ તાસનું આયોજન કરવામાં આવે એ તાસમાં એ જે તે એકમ ભણાવવામાં આવે અને પછી એ વિદ્યાર્થી સતત 24 કલાક એનું પ્રસારણ ચાલુ રહેતું હોય એટલે વિદ્યાર્થી જોતા થાય શિક્ષક જોતા થાય એટલે નવી પદ્ધતિથી એને શીખવા પણ મળે અને આ ચેનલ થ્રુ જોતા હોય તેને એ ચિરંજીવ જ્ઞાન પણ બની રહે એટલે દૂરવર્તી શિક્ષણ પ્રાથમિક શાળાના 6-8ના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે તેમજ રાજ્યની તમામ ડીએલએમના વિદ્યાર્થીઓ માટે આયોજન કરેલી શિક્ષણની પ્રથા છે જે બાઇસેટના પ્રસારણ દ્વારા આ વંદે માતરમ ગુજરાત વંદે ગુજરાત ચેનલ પરથી આપણે જોઈ શકતા હોઈએ છીએ ત્રીજી યોજના ઇન્સ્પાયર એવોર્ડ યોજના ઇન્સ્પાયર એવોર્ડ યોજના એટલે કે એ એવોર્ડ ની એવી યોજના કે જેમાં વિદ્યાર્થીને શાળાએ પ્રોત્સાહન મળે અને શાળામાં પોતે આવે છે ત્યારે એને આ એવોર્ડની યોજના દ્વારા એવોર્ડમાં જો એ સિલેક્ટ થાય છે પસંદ પામે છે તો એને અભ્યાસ પ્રત્યેની અભિરુચિ વધે છે 2009-10 વર્ષથી 15 વર્ષના વય જૂથના બાળકો માટે 5,000 એવોર્ડની યોજના છે જેમાં શું કરવામાં આવે છે શ્રેષ્ઠ બાળકોની પસંદગી કરી આ બાળકો આ વય જૂથના હોવા જોઈએ લગભગ 10-15 વર્ષ અને ત્યાર પછી એ વય જૂથના બાળકોની જે પસંદગી કરવામાં આવે છે એને 5,000 પુરસ્કાર મળે આ પુરસ્કાર જે પસંદ થયેલા છે કેવી રીતે પસંદ થાય તો નિયત ફોર્મેટમાં ફોર્મ ભરવું પડે અને એ માહિતી શાળા દ્વારા ભરવામાં આવે ત્યાર પછી એનું સિલેક્શન થાય અને એવોર્ડ મળે એની ફાઇલને જે છે તે ગાંધીનગર જીસીઆરટીમાં મોકલવામાં આવે અને ત્યાર પછી એ વિજ્ઞાન શાખામાં મોકલાય અને પછી પસંદગી પામે એને 5,000 એવોર્ડ આપવામાં આવે આ એવોર્ડ વિદ્યાર્થી દ્વારા શાળાને આપવાનો હોય છે અને પછી એ શાળા એ પૈસા એવોર્ડની રકમ શામાં ઉપયોગ કરી શકે તો કે વિજ્ઞાન પ્રદર્શનમાં નવી કૃતિ બનાવવામાં નવું મોડલ વસાવવામાં આ ઉપયોગ કરવાનો હોય છે તો ઇન્સ્પાયર યોજના એવોર્ડ યોજના એ પણ શિક્ષણને વધુ પ્રોત્સાહિત કરવા ગુણવત્તાયુક્ત બનાવવા